गुड मॉर्निंग स्टूडेंट, सुप्रभात। हूँ सोनी त्यागी, आजे स्टैंडर्ड सेवन अने एट योगा एटले के पीटी नो आजे आपणे स्टार्ट करूँ छूं। तो सौथी पहेला आपणे सारा माटे एटले के सूर्य नमस्कार एनाथी ज आपणे करी। तो सूर्य नमस्कार करवाथी केटला फायदा थाय छे अने ए आपणा माटे केटला जरूरी छे एनाथी पहेला हूँ तमने परिचित करावी दऊं। तो सौथी पहेला तो आपणे जी आपणी पोजिशन छे ई लेशुं। तो आपा बंने पग एटले के आ रीते साथे करवाना छे, स्ट्रेट उठवानुं छे एकदम ज, अने अने आना हाथ छे बने एकदम आपणा आनाथी जोड़ायेला होवा जोईए। पछी आपणे एकदम ऊंडो श्वास लेशुं અને બને ત્યાં સુધી આપણે સવારે અથવા સાંજના ટાઈમે આપણે કાંઈ જ ખાધું ન હોય ઉઠ્યા પેટે કરવાનું રહેશે। તો સૌથી પહેલા સાવધાની સ્થિતિમાં ઉઠો, પછી આપણે બંને હાથ આ રીતે કરી અને બંને હાથને આ રીતે જોડશું અને આ રીતે, એટલે કે આપણી જે આ છે કોણી આપણો ભાગ છે એકદમ સ્ટ્રેટ રહેવો જોઈએ આ રીતે, અને અહીંયા હાથ આપણા જોડાયેલા હોય, આ આપણી પ્રાણાયામની સ્થિતિ। એટલે કે સૌથી પહેલા આ રીતે ઉઠશું, આ આપણું પહેલું સ્ટેપ છે સૂર્ય નમસ્કારનું। પછી આ જ વસ્તુને આપણે ધીમે ધીમે ઉપર લઈ જઈશું અને બંને હાથ આ રીતે સ્ટ્રેટ કરશું, ધીમે ધીમે જેટલું બનશે એટલું પાછળની તરફ આપણા શરીરને લઈ જશું, બને એટલું લઈ જશું। આપણે અત્યારે બાળક છીએ એટલે બને એટલું આપણા શરીરને લચીલું બનાવવાનું છે, એના માટે બને એટલું પાછળ લઈ જશું। પછી ધીમે ધીમે આ રીતે આપણે નીચે બંને એટલું નીચે આ રીતે જમીને અડાડીશું, મારા પગલે છે પણ તમે તો સીધા રહી શકો એમ છો। તો સૌથી પહેલા આ રીતે નમશું, પછી આપણો આ ડાબો પગ છે એને પાછળની સાઈડ દેખાય છે, હા આવી રીતે પાછળની સાઈડ લઈ જશું। પછી ધીમે ધીમે આપણો બીજો પગ છે જે એ પણ પાછળ જશે, હવે આપણી સ્થિતિ કેવી થશે અત્યારે આ રીતે, અને પછી ધીમે ધીમે આખા શરીરને આ રીતે અને આપણું મસ્તક નીચે જમીનને અડાડીને, પછી આ સ્ટેપ ધીમે ધીમે આપણે પાછા ઊભા થવાનું, ગરદનને ઊંચી કરવાની, શરીરને ઊંચું કરવાનું, અને હવે કયો પગ લઈ આપું, જમણો કે આગળ, પછી ડાબો, અને પાછી આ સ્થિતિ આપણી આવી જશે અને ધીમે ધીમે પાછળની તરફ અને પાછી આપણી આ મુદ્રા જે આપણે સૌથી પહેલા કરી હતી એ। તો સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરને લચીલાપણ અને સાથે સાથે થોડી એક્સરસાઇઝ થાય એટલે મજબૂત બને, આ કોરોનાનો પિરિયડ છે ત્યારે આપણે શરીરને શું કરવાનું છે, મજબૂત કરવાનું છે। આપણી આ સૂર્ય નમસ્કાર કરવાથી મગજ શક્તિ પણ એકદમ તેજ થાય છે, એટલે આ ટાઈમમાં બંને એટલા પહેલા શરૂઆત હોય તો 3 કે 5 કરવાના, પણ ધીમે ધીમે 10 કે 12 સુધી લઈ જઈએ અને કરી, કારણ કે અત્યારે આપણે ફ્રી છીએ, આપણા પાસે પૂરતો ટાઈમ છે, તો આ વસ્તુ કરવાથી ખૂબ જ ફાયદો થશે આપણા શરીરને પણ અને આપણી મગજ શક્તિ। તો અત્યારે આપણા શરીરને આપણે ખૂબ જ તેજ કરવાની જરૂર છે, શક્તિ વધારવાની જરૂર છે, તો આ આસન આપણા માટે ખૂબ જ જરૂરી છે। તો હું ઈચ્છીશ કે તમે લોકો આ વસ્તુ કરશો અને બને તો પેલા 3 થી 5 અને પછી ધીમે ધીમે 10-12 સુધી આને લઈ જશો। નમસ્તે।